શ્રાવણ માસમાં સપ્તેશ્વર મહાદેવ દાદાના દર્શનાર્થે હજારો ભક્તો આવતા હોય છે અને મહાદેવને જરાભિષેક બિલીપત્ર ચઢાવી મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે ચોમાસાની ઋતુમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગને લઈને ઉપરવાસમાં ભારે વરસાદ નોંધાયો છે જેને લઈ ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમની જળ સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે જેને લઈ ડેમ સાઇડ દ્વારા ડેમમાંથી હજારો ક્યુશેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે સતત બે દિવસથી ધરોઈ તેમના આઠ દરવાજા ખોલાયાના પગલે સાબરમતી નદીમાં ઘોડાપુર આવ્યું છે જેને લઈને સપ્તેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થતાં પવિત્ર શ્રાવણ માસમાં દર્શનાથે આવતા ભક્તોને મંદિર ટ્રસ્ટ દ્વારા પાછા મોકલવામાં આવી રહ્યા છે હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉપરવાસમાં થયેલ ભારે વરસાદને લઈ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે ધરોઈ ડેમના અન્ય દરવાજા પણ ખોલવામાં આવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે ત્યારે આગામી સમયમાં વધુ પાણી છોડાય તો મંદિર સહિત પરિસરમાં પણ પાણીમાં ગરકાવ થાય તો શ્રાવણ માસમાં દર્શનાથી આવતા ભક્તોને બહારથી જ મહાદેવના દર્શન કરી પરત ફરવું પડે તેમાં કોઈ નવાઈ નહીં બ્યુરો રિપોર્ટ છે ડેસ સાબરકાંઠા